આબે ડોસ્યુ ગમે ત્યાં મરી ગયો હોય ક્યાં વયો ગયો છે ડોસ્યુ? ટીવી નથી અને ડોસ્યુ ગમે ત્યાં હોય. લગભગ સંડાસ જવા ગયા હશે બે ડોસ્યુ, મને એવું લાગે છે. ક્યાં રૂની હોય વાટે બેઠી, આવે ને તો બે ને ખવડાવી લઉં ને આરો ટિફિન લેતી જાઉં, બધે થી વાળી નાખું તોય હજી ન આવ્યા. મારે હજી ઘરે કેટલું બધું કામ છે, હંજેરો કરવાનો છે, હજી ઝીણકી કસરા પોતા કરી નાખશે, મારે હજી થાંભડા ઉટકવાના છે, આજ બપોર પછી લંગુ બેન ને ઈ આવવાના છે બે માણા, અને મારે આ ડોસ્યુ ને ખવડાવવું છે. પણ ગમે ત્યારે આવે હવે ડોસ્યુ. બેઠા બેઠા જ નકરો કંટાળો આવે. લાય મારી બેનપણી ભૂતડીને ફોન તો કરું, એને ઘડીક વાત કરું ને ત્યાં ડોસ્યુ આવે. આ પાછી વાંદરીની ફોન ઉપાડે તો હારું, નકર ટાઈમે કોઈ દી ફોન ન ઉપાડે. હાલો બોલ એલી ગોગડી, ઝાઝા દિવસે તને તારી બેનપણી યાદ આવી એલી વાંદરીની, તું તો ભૂલી જ ગઈ મને. હાવ કાંઈ ભૂલી નથી ગઈ, બે દી પહેલા તને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો તો તે જોયો નહીં. એલી ગોગડી, ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને મારી બહેન થઈ ગઈ છે ને, મેં નવું અકાઉન્ટ બનાવ્યું છે, હું તને રિક્વેસ્ટ મોકલીશ, તું એક્સેપ્ટ કરી લેજે ને, પછી એમાં આપણે બે વાતો કરશું. એ આઈડી ન કરતી હવે, એ બહેન થઈ ગઈ છે મારી આઈડી. એલી હું ગોગડી, બોલ બોલ શું કરે તાર બધા, તાર ઘરે તારો છોકરો શું કરે, બધા શું કરે તાર? હા હું ઇન્સ્ટાગ્રામ તારા બાપનું હોય ને એમ નકરી આઈડી બનાવવા રાખસ, પોસાક આઈડી છે તારી, અને ઘડીએ ઘડીએ બહેન થઈ જાય, પાસવર્ડ ને એવું બધું યાદ રાખતી હોય તો વાંદરીની. હું તય કે બીજું, એ માર ઘરે બધા એ મજા કરે, તારે કેમ છે ઈ કે, તું ક્યારે આવવાની છો માર ઘરે આટો મારવા? ગોગડી, તે તાર ભાઈ ની હગાઈ કરી નાખી તોય તે મને હાસે ખોટે કીધું નથી કે ભૂતડી તું માર ભાઈ ની હગાઈ માં આવજે, એમ આવી મતલબી ની દીકરી છો તું, ઈ તો બધું ઠીક. પણ કેવો ઓલી શું કરે છે કાળી બિલ્લો? કાળી બિલ્લો આજ આવવાની છે બપોર પછી, એના લંગા ને લઈને આવજે તાર મળવું હોય તો. મારે કઈ કાળી બિલ્લો ને મળવું નથી ગોગડી, મારે થોડું કામ છે ને, હું તને પછી ફોન કરીશ. આયલું મૂકો જાનુડી. એ હા મૂકો ડાકણ, આ ડોસ્યુ તો હજી નું આવ્યું. અરે મારી દીકરી ગોગડી, તું ક્યારે આવી? પોણી કલાક થી તમારી વાટે બેઠી છું, તમે બે ક્યાં વૈયા ગયા હતા? ક્યાં રૂની હોય વાટે બેઠી છું. અમે બે છે ને ભંગાર વાળા અરે ધડ કરતી છું, ટીવી અહીં હતું કે નહીં ભંગાર માં દઈ દીધું, અને ભંગાર વાળો અહીંથી નીકળ્યો ને પછી આમ આઘો વીય ગયો ને પછી આમ બે પાહે ગયો વાહે ગયો, અને ભંગાર વાળા એ ધડ કરીને 5000 માં ટીવી વેચી દીધું, અને કાલ મેં એમેઝોન માંથી ઓનલાઈન ટીવી સારું મગાવ્યું છે, ઓલું ભીતે સોટી જાય ને એવું મગાવ્યું છે ગોગડી. હવે તમારે બે ડોસ્યુ ને ક્યાં હવે ભીતે સોટાડેલું ટીવી જોવું છે? આ હારું દતું મજાનું જૂનવાણી, અને તમારી એવા ટીવી લઈને ક્યાં જવું છે? હું કામ એવા ખોટા ખર્ચા કરો છો? અમને દો ને પૈસા હોય તો. મારે એવો વિચાર હતો ગોગડી કે મેં કીધું આ ટીવી છે ને 5000 માં વેચી દઈશ ને આવડી હશે કે નહીં મારી માસી બેન, ઈ નંગ ની ભંગાર માં દઈ દે 5000 માં, પણ એને ન રાખી ઓલાએ, અને મેં કીધું ને આને દેવાની ભંગાર માં, ત્યાં તો એ વયો જ ગયો. હવે આવી હડી ગયેલી તમારી માસી બેન ને કોણ રાખે ડોશ માં ભંગાર માં? તમે વિચાર તો કરો, અને હાલો હવે બે બે નું ખાઈ લ્યો, તમારે બે હાટું ટિફિન ભરીને લાવીશું ગરમ ગરમ, દાળ ભાત ને શાક ને રોટલી ને છાશ ને ધરાઈને બે ખાઈ લ્યો. હાલો ગોગડી, એવું કેતી નીની હોય, મારું નામ હડી ગયેલી નથી એલી, મારું નામ બાંગલી છે. બાંગલી હોય ભાંગલી હોય જે હોય, હાલો બે બેનો ખાઈ લ્યો ને પછી હું ટિફિન આરો લેતી જાઉં, પછી મારે આરો ઠોસરા ઉટકાઈ જાય ને, મારે ઘરે જઈને ઠોસરા ઉટકવાના છે. ગોગડી બટા, એટલી બધી હું ઉતાવળ કરસ? એટલા બધા દીથા આવી છો તે ઘડીક રે ને મારી દીકરી, ઘડીક બેહીને અહીંયા ડોશીમાં મારે બેહે ભેગું જ નથી થાય એમ. બપોર પછી ઓલી કાળી બિલ્લો આવવાની છે, એનો ઘરવાળો આવવાનો છે, ને મારે કામના પાર નથી, પછી હું આવીશ નિરાયત, એ બધા મહેમાન વ્યા જાય ને પછી. હે ગોગડી, આ પાછી નવી કોણ છે કાળી બિલ્લો? હું ડોશીમાં તમે ત્યાં મારી યારે મસ્તી કરો તો, એ આપણી લંગુ બેન નું કઉ છું ડોશીમાં. ઠીક એવું છે એમ ને, તેનું નામ કાળી બિલ્લો પાછું પાડ્યું એમ ને? વાહ ભાઈ વાહ, કાળી બિલ્લો આવશે, તમે બે બેનો આવશો, આલ્યા આટો મારવા. ડોશીમાં મારે હવે નથી બેહવું, તમે બે ભૂખ્યું નથી લાગ્યું બે બેનું, હું હાન ની ટિફિન લઈ જઈશ, તમે ખાઈ ને ટિફિન આઈ મૂક દેજો, હાન ની હું લઈ જઈશ. હાલો હું જાઉં છું હવે. ગોગડી, હાન ના 5 થાવા આવ્યા તો લંગુ ની કેમ હજી આવ્યા નહીં? હા ઓ ગોગડી, નકર લંગુ તી એમ કેતી હતી ફોન માં કે અમે 4 વાગે ને ત્યાં પોગી જશું, કેમ હજી આવ્યા નહીં? આપડે બપોરે વાત થઈ હતી. મારે હમણાં 1/2 કલાક પેલા વાત થઈ હતી, બે માણા નીકળી ગયા છે એ કે હમણાં અમે પોગી જાહું એમ કીધું. ગોગડી, લંગુ ની રોકાવાના છે કે વૈયા જવાના છે આજ ને આજ? મમ્મી લંગુ બેન વેકેશન કરવા આવે છે, હવે તાઈને રોકાશે 10-15 દી, લંગો મૂકીને વયો જશે.
તો હારું લે, વેકેશન કરવા આવતે 15 દી રોકાઈ ને મારી સોડી બિચારી. મમ્મી આપડી બાજુ વાળી ઓલી સોડેલ નથી, આજ વહી ગઈ હોય ને પિયરે રીહામણે. હું બપોરે ઠામડા ઉઠકી ને બારી અઠવાડો નાખવા ગઈ ને તે થેલો લઈને જાતી હતી, અને બિચારી રોતી હતી કે હમણાં હું વહી જાઉં છું, કે અમારે બે માણસ ભરતું નથી ને તે બે છોકરા, એક છોકરો કાખમાં તેડ્યું હતું ને એક આંગળી હતું ને બે છોકરા લઈને મમ્મી સોડેલ વહી ગઈ. ગોગડી સોડેલ તો કેટલી વાર રીહામણે જાય છે, એક દી રહીને પાછી વહી આવે છે. હા એ વાત મમ્મી તમારી હાસી છે, તી પેલા એક વાર રીહામણે ગઈ હતી, સવારે ગઈ હતી અને મણ એકનો ઠેલો ભરીને ગઈ, સાંજે તો વહી આવી, ત્યાં કાલ વહી આવશે પાછી, જોજો મમ્મી સોડેલ. તમારા પાડોશી તો ઠીક, હવે આની કરતા તમારા પાડોશી હારા. અમારા પાડોશી પાસે એમ રીહામણે નો કોઈ જાય. તમારા પાડોશી ની વાત નો જ થાય ને શિબરી માસી, તમારા પાડોશી રીહામણે જાય, મહણિયામ જાય, જ્યાં જાય ને તમને કઈ ખબર હોય શિબરી માસી, તમે કેટલા વર્ષથી તાઈ ને પીડા છો. હવે મારે અહીંયા જિંદગી કાઢવાની છે ગોગડી. મમ્મી લંગુબેન નો ફોન આવ્યો છે. હાલો લંગુબેન, બોલો. એલા ક્યાર નહીં, તમારી વાટે જોઈ વાત જોઈને બેઠા છે હું મમ્મી છીબરી માસી ઝીણકી. આ હવા 5 વાગ્યા તો કેમ તમે આવ્યા નહીં હજી? હે શું થયું? અરર, પછી દવાખાને છો તમે બે માણા? બહુ વાગ્યું નથી ને? હું છું એ તો કયો અમને? હા તે હારો, હાલો આવી હો. એ હા, તમારા ભાઈ ને ફોન કરી દો હાલો. એ હા હા, તમે કઈ ઉપાધિ ન કરતા, અમે બધા હમણાં પોગી જાવી છી હો. હા એ હારો, હાલો. હું છું ગોગડી, કેમ તો દવાખાના નું બોલી કઈ છું નથી ને? મમ્મી લંગા જમાઈ ને વાગ્યું છે ને બે માણા દવાખાને છે ને હું છું ને મને કઈ ખબર નથી, અને હાલો આપણે બધા દવાખાને જાવી. જીણકી તું ઘરે રે શીબરી મશીન, હું મમ્મી તઈને જાવી છી રિક્ષા બંધાવી, અને હું મારા ગોગડા ને ફોન કરી દઉં છું ને એટલે ત્યાં સીધા દવાખાને આવે. હાલો મમ્મી ફટાફટ ઓલા પૈસા થોડાક લેતી આવો હાલો. એ હા ગોગડી બેન, તું તારા ભાણી નો ઉપાધિ કરતી હો, હું એનું ધ્યાન રાખી જાઉં, તમે બધા જલ્દી જાઓ, હું થયું હશે મને બળતરા થાય છે. રંગુ બેન હું થયું છે? તમે અમને તાબડતોય બોલાવવાને કેમ કરતા? ભટકાણા ના એક્સિડન્ટ કેમ છું? એલા ગોગડી ભાઈ બી હું તને વાત કરું, અમે અહીંયા આપણા ગામમાં આવતા હતા ને અહીંયા દુકાન આવી ને આઈસ્ક્રીમ ની ઠંડા પીણા ની, તે મેં કીધું અહીં ઊભી રાખો આપણે લચ્છી ને આઈસ્ક્રીમ ને એવું બધું બધા હાટું લેતા જાય, ત્યારે બિચારા અહીંયા ઊભી રાખી, અને હું તો ગાડી પાસે ગઈ ને ત્યાં 2-3 જણા હતા ગાડીમાં, અને આને ઢીકે ને પાટે લેવા જ મીડા ઘેરી ને ઠમઠોરી નાખ્યા ગોગડી ભાઈ ભી, મારી મારી સર્વિસ કરી નાખી લંગાની. અર મને એમ કે તમે ભટકાણા હશો, લંગાભાઈ ની સર્વિસ થઈ ગઈ, એમને ઠમઠોરી નાખા, નિખાર પાટ નીર નાખો આસતો લંગાભાઈ નો. કોણ હતા એ લંગાભાઈ? તમે ઓળખતા હતા કે નહીં? અજાણ્યા હતા કે લૂંટપાટ કરવા આવ્યા હતા? કોણ હતું, ચોર હતા કે? ગોગડી બેન મારા દુશ્મન હતા પેલાના, બે છે ને, બેનું મેં કાટલું કરી નાખ્યું હતું ઘણા વર્ષ પેલા, ત્યાં હું એના હાથમાં આવી ગયો ને તેનું હાટું વાળીને વહી આવી ગયા, ઢીકા ને પાટા લેવા જ મેળા ને મારી સર્વિસ કરી નાખી ને ઠમઠોરીને વહી આવી ગયા હાળા. કેવો મને માર્યો ગોગડી બેન, કેવો માર્યો! તમે વાત પૂછો, માં મારું મોઢું હોજવાડી દીધું ને મને તો આખું શરીર દુખે છે, મારા ટાંગા તે મળી નાખા, પણ ભાંગ્યા નહીં ને એટલા ભાગ, પણ માથામાં બહુ માર્યું, મારું માથું ગાડી અરે ભટકાડી ભટકાડીને માર્યો મને. તઈ હું જોને ગોગડી ભાઈ ભી, અમે તો અરખે થી આવતા હતા, લંગાન મેં કીધું તમે 2 દી રોકાજો, આપણે ક્યાંક વોટર પાર્કમાં નાવા જાશું બધા ફેમિલી આરીએ, અને આપણે ફરશું ને પછી તમે મને મૂકીને વૈયા જાજો, ને પછી હું 15 દી રોકાશ ને પછી તમે મને તેડી જાજો, ને એવી બધી અમે વાતો કરતા હતા, અને બિચારા અહીંયા ગાડી ઊભી રાખીને લફંગા વાટે દેશે કે હમણાં ઉતરશે, પછી આને સારો મોકો મળી જશે, અને આની સર્વિસ કરી નાખી. ગોગડી ભાભી કેવા માર્યા, મારથી તો જોવાતું નહોતું, 1/2 કલાક તો હું અહીંયા રોય, અને આને બધ બતાવીને દવાખાના ભેગા કરી, એક ભાઈ ને કીધું આને તેડીને ગાડીમાં બેહાડાવો ને એને પકડી રાખો ને, મેં ગાડી આવી ને અમે હઠ હઠ દવાખાને આવ્યા ને ડોક્ટરે માઇન્ડ બાઇન્ડા ને પાટા ને પીંડીને કર્યું, થોડાક અતારે સારું છે ગોગડી ભાભી. બિચારા ને મારી મારી ધોઈ નાખાશો ગોગડી, કેવા માર્યા છે, કઈક લખણ કર્યા હોય. આ બૂસ મારવાનો ધંધો સારો નથી, આવા ધંધીના બંધ કરી દેવાય, આ જૂના દુશ્મન જ હોય, બીજું કોઈ ન હોય. હું એને ઈ જ કઉ છું શિબરી માસી, હવે આવા ધંધીના મૂકી ગયો, હારી ના નીચ લાગતા પછી અલગ મલગ ઠોકારીને વયું જાય ને ભૂંડા લાગવી હારું ન લાગે, પણ મારું કઈ માને જ નહીં શિબરી માસી. હું જમાઈ રાજ આવા ભૂંડા લગાડવાના ધંધીના કરો છો, પછી આ તમારા ડોહા મારી મારીને વૈયા જાય અને ગાડીમાં આવીને મારી જાય, એટલે કયા હિસાબની વાત છે, વિચાર તો કરો તમે.
અને આ તમે કઈ હારા ન લાગો, આ ગામના દાંત કાઢે ત્યાં તમને માર્યા હશે, ત્યાં બધા જોતા નહીં હોય, બધા ઓળખે છે કે લંગુ નો વર છે એમ, અને એને કોક મારીને ઠોકારીને વૈયા ગયા એમ, હારા ન લાગો તમે. અને તમે કઈ કરી જ ન એકા, તમે બધાનો માર ખાય જ લીધો, તમારા હાથ જ ન આયલા. ગોગડી બેન 3 જણા હતા અને હું એકલો, હું શું કરું, ગાડીમાં કઈ લાકડી ને એવું કઈ નહોતું, નકરે તે કઈક હું પોગી રહું, લંગુય નહોતી, નકરે એમ બે થઈને ઢીકા ને પાટા કરીને એને પોગી રહેત, પણ હું એકલી હતી ને આ દુકાને મરી હતી, મેં ના પાડી હતી પછી લઈ જશું, હાલ ને હાલ ને મેં કીધું, પણ નો માની કે ના ના લેતું જ જવું છે, લેતું જ જવું છે, તે ઠમઠોરીને વૈયા ગયા મને. ડોક્ટર ક્યારે રજા દે હે લંગુ બેન? હમણાં ડોક્ટર આવશે, ડોક્ટર એમ કીધું 1/2 કલાકમાં આવું છું, દવા ને એવું લખી દઉં, હું ખાવાનું ને એવું બધું કહી દઉં, ક્યારે બતાવવા આવવાનું, હમણાં આવશે, પછી તરત રજા, પછી આપણે બધા ઘરે વૈયા જાવી. ગોગડી ભાભી